જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો તમે બધા ઘરે મજામાં જ હશો એવું હું માનું છું હું માનું છું ત્યાં સુધી તમે દરેક બાળકો મમ્મી પપ્પાને દાદા દાદીને ભગવાનને પગે લાગતા હશો બરાબર અને આપણે જો ન લાગતા હોય તે યાદ કરીને દરરોજ આપણે પગે લાગવો જોઈએ ધોરણ ત્રણ વિષય ગણિત ભાગ સાત ગયા વિડીયોમાં બાળકો તમને હોમવર્ક આપવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર સહિત તમને હોમવર્ક આપેલો હતો હું માનું છું ત્યાં સુધી તમે દરેક જણે એ કર્યું જ હશે બરાબર છતાં આપણે બાળકો એ દાખલો જોઈ લઈએ કે એક ટ્રકને છ પૈદા છે બરાબર ટ્રક તો તમે દરેક જણે જોઈ હશે એ ત્રકને છ પૈદા છે તો આવા નવ ટ્રકના કુલ કેટલા પૈદા થાય તો આપણે કોનો કોનો ગુણાકાર કરવાનો બાળકો છ પૈદા અને નવ ત્રક બરાબર એક જે વસ્તુ આપેલી હોય બરાબર એનો ગુણાકાર કરવાનો અને કેટલી વસ્તુ છે એના ગુણાકાર કરવાના બરાબર તો પ્રથમ આપણે શું કરીશું છ પૈના આદિ રીતે લખી દઈએ પહેલાં ગુણ્યા નવ ટ્રક બરાબર હવે એને આપણે ઊભી રીતે કરી દઈએ ચાલો પ્રથમ શું છે કેટલા પૈના છે બાળકો એક ટ્રકને છ પૈના ગુણ્યા કેટલા ટ્રક છે નવ તો બાળકો અહીંયા આપણે તમે છનો ઘડિયો પણ બોલી શકો અને નવનો ઘડિયો પણ બોલીને જવાબ લાવી શકો આપણે ઘડિયો બોલીએ એટલે કે નવ ચાલો નવ એકા નવ નવે દુ અઢાર નવતાળીસ સતાવીસ નવ ચોક છત્રીસ નવ પચા પિસ્તાળીસ અને નવે છ ચોપન એટલે કેટલા પૈંદ છે બાળકો નવ ત્રકને ને ચોપન થાય બરાબર તો આપણે જવાબ લખવો હોય તો આવા નવ ત્રકના કુલ કેટલાની જગ્યાએ આપણો જવાબ બરાબર તો આપણે જવાબ લખી દઈએ બાળકો વ્યવહારિક દાખલા છે એટલે બાળકો જવાબ લખવો જરૂરી હોય છે અને આ વિગત પણ લખવી પડે તો આવા નવ ત્રકના કુલ કેટલા મહિના થયા બાળકો આપણા ચોપન મહિના થાય દરેક જણે બાળકો આપણો આ જવાબ ચેક કરી લેવું હવે બાળકો તમને બીજું હોમવર્ક આપવામાં આવ્યું હતું કે પ્રશ્ન નંબર ત્રેસઠ સંખ્યાના ભાગ પડી ગુણાકાર કરો એમાં બાળકો નંબર ત્રણ તમને હોમવર્ક આપવામાં આવેલું હતું તો પંદર ગુણ્યા ચાર તો કોના બાળકો ભાગ પાડીશું આપણે જે બે અંકની સંખ્યા હોય એના આપણે ભાગ પાડવાના રહેશે કારણ કે એક એક અંકની સંખ્યાના તો ભાગ પડશે નહીં એટલે કોના ભાગ પડવાના પંદરના પાડીશું ચલો પ્રથમ બરાબરની નિશાની પછી દશકના સ્થાન પર એક છે એટલે એક લખીશું એક સંખ્યા છે એટલે શૂન્ય બરાબર એટલે દશકના સ્થાન પર એક છે એટલે કે કેટલા થશે દસ થશે તો દસ વત્તા એકમનો પાંચ એકમના સ્થાન પર પાંચ છે એટલે દસ વત્તા પાંચ કેટલા થાય બાળકો પંદર બરાબર આપણે સંખ્યાના ભાગ પાડતા છે એટલે બાળકો વચ્ચે શાનું ચિહ્ન આવશે સરવાળાનું ચિહ્ન આવશે ગુણિયા ચાર હવે બાળકો આપણે શું કરવાનું છે હવે એક લંબચોરસ બનાવવાનું છે અને એના બે ભાગ કરવાના રહેશે તો આવી રીતે બાળકો એક લંબચોરસ બનાવી દેવાનો અને એના બે ભાગ કરી દેવાના તો પ્રથમ બાળકો આપણે જે ભાગ પાડીએ છે એ સંખ્યાને આપણે આડી લાઈનમાં ખાનાની આપણે ઉપર લખીશું તો દસ આપણે પહેલા ખાનામાં લખીશું અને પાંચ આપણે બીજા ખાનામાં લખીશું બરાબર અને ગુણ્યા ચાર એટલે કે આ બે સંખ્યા સાથે જેનો ગુણાકાર થાય છે એ સંખ્યાને આપણે આપણે ઊભી લાઈનની લખી દઈશું તો હવે આડી ઉપર જે સંખ્યા લખી છે એને આપણે ખાનાની અંદર ઉતારી દઈએ તો પ્રથમ ખાનામાં કઈ સંખ્યા છે દસ છે અને બીજા ખાનામાં પાંચ હવે બાળકો જે ઊભી લાઈનની બાજુમાં જે અંક છે એને આપણે આ બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે એટલે દસ ગુણ્યા ચાર અને પાંચ ગુણ્યા ચાર હવે બાળકો એક ઝૂલો બનાવી દેવાનો બરાબર કોનો કોનો ગુણાકાર કરવાનો એકનો અને ચારનો અથવા બાળકો તમે દસ ચોક ચાલીસ પણ કરી શકો બરાબર ને ચાલો એકનો અને નો કરીએ તો એક ચોક ચાર અને એક શૂન્ય એટલે દસ ગુણ્યા ચાર કેટલા થશે ચાલીસ થશે અને પાંચ ચોક વીસ હવે બાળકો આ બે જે જવાબ આવ્યા એનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો પ્રથમ સંખ્યા લખીશું ચડી વત્તા વીસ કેટલી છે બીજી સંખ્યા વીસ તો પ્રથમ બાળકો આપણે એકમ તરફથી સરવારો કરીશું શૂન્યમાં શૂન્ય ઉમેરતા શૂન્ય અને ચારમાં બે ઉમેરીએ તો પાંચ અને છ એટલે આપણો જવાબ કેટલો આવશે સાઠ તો તેથી હવે આપણે જવાબ લખી દઈએ જે રકમ છે તે આપણે લખી દેવાનું પંદર ગુણ્યા ચાર બરાબર આપણો જવાબ બરાબર હવે બાળકો તમને તમને ગણિત ગમત પણ હોમવર્ક આપવામાં આવ્યું તો પાના નંબર એકસો ને એકત્રીસ પર તો એનો આપણે હવે જવાબ જોઈ લઈએ ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય એક ચોકલેટની કિંમત બે રૂપિયા છે દરેક ના બે રૂપિયા એટલે કે એક ના બરાબર ચોકલેટ કેટલી છે ચાર અને એક ચોકલેટની કિંમત બે છે એટલે ચાર ગુણ્યા બે એટલે કિંમત થશે હવે બાળકો નીચેનો પ્રશ્ન જોઈએ ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય પેન્સિલ બોક્સ કેટલા છે બાળકો ત્રણ એટલે આપણે કૌંસમાં લખી દઈએ ત્રણ ગુણ્યા અહી જોઈએ દરેક ના એટલે કે એક ના દસ રૂપિયા છે એટલે ત્રણ ગુણ્યા આપણે કેટલા કરીશું દસ એટલે કેટલા થશે બરાબર એક પેન્સિલ બોક્સની કિંમત ત્રીસ રૂપિયા થશે એવી જ રીતે બાળકો નીચે જોઈએ કે દસ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય હવે બાળકો પેન્સિલ બોક્સ કેટલા છે દસ છે એટલે આપણે લખીશું દસ

હવે આગળનો પ્રશ્ન જોઈએ નવ ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો ફુગ્ગા કેટલા છે બાળકો નવ ગુણ્યા એક ફુગ્ગાની કેટલી કિંમત કેટલી છે પાંચ રૂપિયા છે બરાબર દરેક ના એટલે કે એક ના એટલે નવ ગુણ્યા આપણે પાંચ કરીશું ચલો નવ નો ઘડિયો ક્યાં સુધી બોલીશું પાંચ આવે ત્યાં સુધી તો મારી સાથે તમારે પણ બોલવાનું છે તો નવ એકા નવ નવે દુ અઢાર નવતાળીસ સત્તાવીસ નવ ચોક છત્રીસ નવ પચા પિસ્તાળીસ એટલે નવ ફુગ્ગાની કિંમત થશે પિસ્તાલીસ રૂપિયા થાય હવે બાળકો આપણે પાના નંબર એકસો બત્રીસ પર જોઈએ પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો રમકડા કેટલા છે બાળકો પાંચ ગુણ્યા એક રમકડાની કિંમત કેટલા રૂપિયા છે ચાર એટલે પાંચ કેટલા થશે થશે પાંચ વીસ રૂપિયા એટલે પાંચ રમકડાની કિંમત વીસ રૂપિયા થાય હવે આગળ જોઈએ આપણે સાત મોહરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય મોહરો કેટલું છે બાળકો સાત છે એટલે સાત ગુણ્યા દરેક ના કેટલા રૂપિયા છે ત્રણ છે એટલે સાત નો કોનો ગુણાકાર કરવાનો ત્રણ નો તો સાત સાત કેટલા થશે બાળકો સાત એક સાત સાત દુ ચૌદ સાત તળી એકવીસ કેટલા રૂપિયા થાય એકવીસ એના નીચે બાળકો તમને મહાવરો પણ હોમવર્ક આપેલું હતું નીચેની વિગતો પૂરી કરો બે શતામ ચૌદ તો ચાર નવામ કેટલા થશે છત્રીસ પાંચ અઠામ ચાલીસ દસ છ સાઠ પાંચ આમ પિસ્તાળીસ ત્રણ નવામ સત્તાવીસ થાય બાળ બાળકો પાંચ દુ દસ ત્રણે દાન ત્રીસ બે અઠામ સોળ દસ કરેલો છે મદદ મદદથી જ આપણે જવાબ લખવાના રહેશે તો પ્રથમ તમને બતાવેલું હતું બરાબર અને બાકીનું તમને આપેલું હતું તો અહીંયા જોઈએ કે બે પછી ચાર પછી છ આપેલા છે એટલે કોનો ઘડિયો છે બાળકો બે નો ઘડિયો આપેલો છે તો પ્રથમ બે એકા બે થશે બે દુ ચાર બે તાળી છ હવે બે ને કોના વડે ભૂલીશું ચાર વડે બરાબર બે તાળી છ એટલે પછી આવશે બે ચક આઠ બે પચી આમ દસ બે ચક બાર ચલો એવી રીતે નીચે જોઈએ તો દસ વીસ અને ત્રીસ આપેલું છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોનો ઘડ્યો છે તો દસ નો ઘડિયો છે તો દસ એકા દસ દસ દુ વીસ દસ તાળી ત્રીસ દસ ચોકચાળીસ દસ પચાસ આમ પચાસ અને દસ છ સાઠ બાળકો અથવા તો મેં આપણે આગળ જોઈ ગયેલા બરાબર માંથી દસ બાદ કરતા કેટલા થાય દસ એટલે આપણે દસ દસ ઉમેરતા જઈએ બાળકો તો પણ આપણો જવાબ આવી જશે એવી રીતે આમાં આપણે કેટલા ઉમેરતા જવાનું બે બે ઉમેરતા જવાનું બરાબર ચાલો એવી રીતે ચાર છે અને પછી આઠ છે એટલે કોનો ઘડિયો છે બાળકો ચારનો ઘડિયો છે ચાર એક ચાર ચાર દુ આઠ એટલે ચાર ચારતાડી બાર એટલે ચારમાં ચાર ઉમેરીએ તો આઠ થાય આઠમાં ચાર ઉમેરીએ તો બાર થાય એટલે આપણે ચાર ચાર ઉમેરતા જઈએ તો પણ આપણને જવાબ મળે છે અથવા આપણે ચારનો ઘડિયો બોલીને પણ આપણે કરી શકીએ ચાર ચારતાડી બાર ચાર ચક સોળ ચાર પચા વીસ અને ચાર છ ચોવીસ હવે આગળ જોઈએ બાળકો પાંચ પછી આપેલા છે આપણને એટલે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તળી પંદર પાંચ છ વીસ પાંચ પચા પચીસ અને પાંચ છ ત્રીસ હવે નીચે જોઈએ બાળકો ત્રીસ આપેલા છે પછી સાઠ આપેલા છે અને પછી નેવું આપેલા છે તમને કહેલું હતું કે આ બાળકો ઘડિયો કેટલાનો છે ત્રણનો જ ઘડિયો છે પણ પાછળ એક એક આપણે શૂન્ય મુકતા અથવા બાળકો કેટલા તમે બંને રીતે કરી ચાલો બાર ત્રણ આમ પંદર અને પાછળ એક શૂન્ય મૂકીશું ત્રણ છ અઢાર અને પાછળ એક શૂન્ય તો આવી રીતે બાળકો તમારે દરેકનો જવાબ ચેક કરી લેવો હવે બાળકો આપણે જે આગળ બાળકો જોઈ ગયા કે સંખ્યાના ભાગ પાડી ગુણાકાર કરો તો એને લગતા એક બત્રીસ ગુણ્યા પાંચ એટલે સંખ્યાના શું કરવાના બાળકો ભાગ પાડવાના એટલે કે આપણે બોક્સ બનીને કરીએ છીએ તે રીતે આપણે કરીશું અને નંબર બે છે છપ્પન ગુણ્યા ચાર એ પણ તમારે કરવાનું રહેશે હવે બાળકો નંબર ત્રણ જોઈએ એસી ગુણ્યા બે બરાબર તો બાળકો આપણે અહીં એકમના સ્થાન પર શૂન્ય છે એટલે એને જોઈ લઈએ બરાબર દશકના સ્થાન પર આપણે બે સંખ્યા હોય એને આપણે છૂટા પાડીશું તો દશકના સ્થાન પર આઠ છે એટલે આઠ લખીશું આઠ પછી એક સંખ્યા એટલે એક શૂન્ય આઠ એટલે એસી આવશે વત્તા એકમનું શૂન્ય બરાબર અને આપણે એને કૌંસમાં લખીશું ગુણિયા બે હવે આપણે શું કરવાનું બાળકો હવે આપણે લંબચોરસ પાડીશું આવી રીતે બાળકો લંબચોરસ કરી દેવાનું પછી આપણે બાળકો જે અંકને છૂટા પાડીએ બરાબર એને આપણે અહીં આડી લીટીમાં આપણે લખીશું બરાબર એટલે પ્રથમ ખાનામાં લખીશું એસી અને બીજા ખાનામાં લખીશું શૂન્ય અને જેના વડે ગુણાકાર કરીએ છીએ એટલે કે બે એને આપણે ઊભી લીટીમાં લખી દઈશું

કરીશું પ્રથમ આપણે ઝૂલો બનાવી દઈએ ચાલો આઠનો કોનો ગુણાકાર કરવાનો બે નો એટલે એક શૂન્ય મૂકી દઈએ હવે બાળકો શૂન્ય અને બે નો ગુણાકાર કરવાનો છે તો કોઈ પણ આપણે શૂન્ય વડે ગુણતા જવાબ આપણે શું આવશે શૂન્ય એટલે અહીંયા લખી દઈએ શૂન્ય ચાલો હવે કોનો કોનો સરવાળો કરીશું એકસો સાત અને શૂન્યનો તો એકસો સાઠ વત્તા શૂન્ય તો શૂન્યમાં શૂન્ય ઉમેરતા શૂન્ય થાય નીચે એક પણ સંખ્યા નથી એટલે જે સંખ્યા હોય તેને નીચે ઉતારી દઈએ એવી રીતે એકને પણ નીચે ઉતારી દઈએ હવે બાળકો આપણે જવાબ લખી દઈએ તેથી એ ગુણ્યા બે સી ગુણ્યા બે બરાબર જવાબ કેટલો આવ્યો એકસો ને સાઠ હવે આગળનો દાખલો જોઈએ નંબર ચાર પચાસ ગુણ્યા છ એ તમારે જાતે કરવાનો રહેશે અને આ દાખલો પણ તમારે જાતે જ બાળકો કરવાનો રહેશે હવે બાળકો બીજું તમને હોમવર્ક આપેલું છે હવે બાળકો આપણે સાદા ગુણાકાર શીખીશું સાદી રીતે ગુણાકાર કરો બરાબર તો પ્રથમ જોઈએ કે એકર વગર બાર ગુણ્યા ત્રણ બાર ને આપણે કોની સાથે ગુણવાનું છે ત્રણ સાથે ગુણવાનું છે એટલે જે સંખ્યા સાથે ગુણીશું એ સંખ્યાનો બાળકો આપણે શું બોલીશું ઘડીયો બોલીશું તો ત્રણ છે બાળકો ત્રણ નો ઘડીયો બોલીશું ત્રણ ને પ્રથમ આપણે કોની સાથે ગુણીશું બે સાથે બરાબર એટલે કે એકમ સાથે તો ત્રણ દુ કેટલા થાય ત્રણ ગુણ્યા બે બરાબર તો ત્રણ દુ કેટલા થાય છ એટલે બરાબર પછીની જે સંખ્યા બોલાય તેને આપણે આની નીચે લખીશું તો ત્રણ દુ કેટલા થાય છ એટલે છ ને આપણે અહીં લખીશું હવે ત્રણ નો કોનો ગુણાકાર કરીશું એકનો ગુણાકાર કરીશું પ્રથમ એકમ સાથે અને પછી એની બાજુની સંખ્યા એટલે કે દશક સાથે તો બરાબર ચલો એવી રીતે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ નો ત્રણ સાથે પ્રથમ ગુણાકાર તો ત્રણ તાળી કોનો ઘડિયો બોલવાનો ત્રણ નો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ અને ત્રણ તાળી નવ એટલે નવ ને અહીં લખીએ હવે ત્રણ ગુણાકાર કરીએ ત્રણ ચાલો આપણે એક કરીએ કે બે નો ઘડિયો બોલીશું બે નો ઘડીયો ક્યાં સુધી બોલવાનો ત્રણ આવે ત્યાં સુધી તો બે એકા બે હવે બાળકો બે નો ઘડિયો આપણે બોલવાનો ત્રણ આવે ત્યાં સુધી તો બે એકા બે દુ ચાર જરૂર નથી કારણ કે પછી આવશે બે ચોક આઠ આવે તો બે ચોક તો નથી બરાબર એટલે આપણે ક્યાં સુધી બોલીશું ત્રણ સુધી જ બોલીશું બે તાળી છ એટલે જવાબ કેટલો આવશે છ આવશે એટલે છ ને આપણે ક્યાં લખીશું જે અંકનો આપણે ગુણાકાર કર્યો એ અંક નીચે લખીશું અને બે નો અને એક ગુણાકાર એટલે કે બે એકા બે આવે જવાબ એટલે બે ને આપણે એની બાજુમાં લખી દેવાનું એકવીસ ગુણ્યા છ કરીએ બાળકો તો કોનો ગુડિયો બોલવાનો છ નો છ એકા છ અથવા એક છ છ પણ તમે કરી શકો બરાબર બંને રીતે બાળકો જવાબ તો આપણો સાચો જ આવવાનો છે એટલે છ એકા છ અને છ દુ કેટલા થાય હવે બાળકો આપણે જે નોટમાં કર્યા કે સાદી રીતે ગુણાકાર કરો એના જેવા જ આપણને આપણી આઈ નોટબુકમાં પ્રશ્ન નંબર ચોસઠ માં આપણને આપેલા છે એમાં આપણે નંબર એક જોઈએ ચોવીસ ગુણ્યા એક ચોવીસ ગુણ્યા એક એટલે ઘડીઓ કોનો બોલીશું એક નો બોલીશું ક્યાં સુધી ચાર આવે ત્યાં સુધી તો એક એકા એક એક દુ બે એક તાળી ત્રણ અને એક ચોક ચાર બરાબર તો એક ચોક ચાર થાય અને એવી રીતે એક દુ એક નો પછી કોની સાથે બે સાથે ગુણાકાર એટલે એક દુ બે એટલે નીચે બે લખીશું ચલો નંબર બે જોઈએ તેત્રીસ ગુણ્યા ત્રણ તો ઘડીયો ત્રણ નો બોલીશું ત્રણ નો કોની સાથે ત્રણ સાથે એટલે ત્રણ તાળી કેટલા થાય બાળકો ત્રણ તાળી નવ અને પાછા ત્રણ તાળી નવ બરાબર ચલો એવી રીતે નંબર ત્રણ જોઈએ તેર ગુણ્યા ત્રણ તો ત્રણ નો અને ત્રણ નો ગુણાકાર પ્રથમ એકમ સાથે કરીશું બરાબર જમણી તરફનો પ્રથમ અંક એટલે કે એકમ પહેલા આપણે એકમ સાથે કરીશું તો ત્રણ એકા ત્રણ ત્રણ દો છ અને ત્રણ તાળી નવ થશે બરાબર અને ત્રણ એકા ત્રણ ચાલો એ રીતે નંબર ચાર ચાર જોઈએ બાળકો બાવન ગુણ્યા તો પ્રથમ બે સાથે ગુણાકાર કરીશું ચાર દુ કેટલા થાય ચાર દુ આઠ કેટલા થાય બાળકો ચાર એકા ચાર અને ચાર દુ આઠ અને ચાર નો પછી કોની સાથે ગુણાકાર કરવાનો પાંચ સાથે કરીશું તો ચાર દુ આઠ ચાર તાળી બાર ચાર ચોક સોળ અને ચાર પચામ વીસ કેટલા આવશે વીસ તો એને આપણે લખીશું એની બાજુમાં નંબર પાંચ જોઈએ બાળકો ત્રેસઠ ત્રણ પ્રથમ ત્રણ સાથે કરીશું ગુણાકાર તો ત્રણ તાળી ત્રણ તાળી કેટલા થાય ત્રણ તાળી નવ અને ત્રણ છ કેટલા આવશે ત્રણ છ અઢાર બરાબર બાળકો આ દાખલા આપણને ઘડિયા આવડશે તો જ આપણને બાળકો આ દાખલા આવડવાના છે એટલે આપણે ઘડિયા રોજ આપણે બાળકો ઘડિયા બોલીશું અને રોજ જ આપ તમારે ઘડિયા પણ લખવાના રહેશે નંબર 6 જોઈએ બાળકો 41 ગુણ્યા 2 તો બે ને પ્રથમ કોની સાથે ગુણાકાર કરીશું એક સાથે બરાબર એટલે 2 1 2 બરાબર 2 1 2 પછી બે ચોક બે નવે ચાર સાથે બે ચોક આઠ તો ગુણ્યા બે કેટલો જવાબ આવ્યો આપણો બ્યાસી જોઈએ બાળકો ત્રણ ગુણ્યા ત્રણ ઘડિયો કોનો બોલીશું ત્રણ નો ત્રણ નો પ્રથમ કોની સાથે ગુણાકાર કરીશું ત્રણ સાથે ત્રણ તાળી નવ કેટલા થશે બાળકો ત્રણ તાળી નવ અને ત્રણ નવા સત્તાવીસ કેટલા આવશે ત્રણ નવા સત્તાવીસ હવે બાળકો નંબર આઠ જોઈએ સિત્તેર ગુણ્યા પાંચ તો પાંચ નો પ્રથમ કોની સાથે શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો અહીંયા બાળકો આપણે એને આપણે એક નિયમ યાદ કરવાનો કયો નિયમ બાળકો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ શું આવશે શૂન્ય એટલે પાંચ ગુણ્યા શૂન્ય થશે શૂન્ય અને પછી પાંચ નો સાત સાથે ગુણાકાર કરીશું તો પાંચ નો ઘડીયો બોલીશું સાત આવે ત્યાં સુધી તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચતાળી પંદર પાંચ છીસ પાંચ પચા પચીસ પાંચ બરાબર તો એવી રીતે એક થી પંદર સુધીના દાખલા આપેલા છે બરાબર તો આજે ટીચરે જે તમને આઠ સુધી કરાવ્યા છે એ પણ તમારે જોઈને બાળકો જાતે જ તમારે ગણવાના રહેશે બરાબર અને જે બાકીના જે દાખલા છે એ પણ તમારે જાતે કરવાના છે તો શ્રી કૃષ્ણ બાળકો